નમસ્કાર મિત્રો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને હવે પોલીસ ઇન્સ્પેક્ટર મિત્રો આ બધાની જે પરીક્ષા આવે છે એટલે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે પૂછાયેલા પ્રશ્નો છે ખૂબ જ આઈએમપી બને છે મિત્રો આવા જ કેટલાક બંધારણના પ્રશ્નો છે જે પૂછાઈ ગયા છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ બધા પ્રશ્નો મિત્રો આજે આપણે જોઈશું મિત્રો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો પ્રથમ પ્રશ્ન છે રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે તો અહીં જે જવાબ આવે છે ઉપરાષ્ટ્રપતિ બીજો છે ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય તો મિત્રો અહીં જુઓ જન્મથી કે વારસાથી ત્યારબાદ નોંધણીથી કે લગ્નથી અને ત્રીજો છે કાયદા દ્વારા કે દેશીકરણથી તો આ જે ત્રણ રીત છે ત્રણ રીતથી ભારતમાં નાગરિકતા પ્રાપ્ત કરી શકાય ત્રીજો છે ભારતના રાષ્ટ્રપતિ બનવા ઓછામાં ઓછી કેટલી ઉંમર જરૂરી છે તો 35 વર્ષ ચોથો પ્રશ્ન છે અનુસૂચિત જાતિ કે જનજાતિ ધારામાં અનુસૂચિત જાતિઓ એટલે ખાલી જગ્યા તો અહીં જવાબ આવે છે અનુસૂચિત જાતિઓ એટલે બંધારણની કલમ નંબર 366 ના ખંડ નંબર 24 મુજબની જાતિઓ હવે પાંચમો પ્રશ્ન છે નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણૂક કરાતી નથી તો મિત્રો અહીં જુઓ જે મુખ્યમંત્રી હોય છે જે ધારાસભ્ય હોય છે આ બધા ચૂંટાઈને આવે છે તેથી રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક નથી થતી છઠ્ઠો પ્રશ્ન છે એસસી એસટી ધારામાં ગુનાની તપાસ માટે નિમાયેલ અધિકારી તપાસનો અહેવાલ કોને મોકલશે તો જવાબ છે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલશે સાતમો પ્રશ્ન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ આ બંનેની જ્યારે ગેરહાજરી હોય ત્યારે રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે તો મિત્રો અહીં જુઓ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરી હોય ત્યારે દેશનો વહીવટ સંભાળે છે એટલે કે ચાર્જ લે છે ત્યારબાદ મિત્રો આઠમો છે સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે તો મિત્રો જો સામાન્ય ચૂંટણી પછી લોકસભાના સિનિયર સભ્ય લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરે છે નવમો છે ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ નાણાં પંચની રચના કરવામાં આવી છે તો આર્ટિકલ નંબર 280 મુજબ નાણાં પંચની રચના કરવામાં આવી છે દસમો છે ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં કરવામાં આવે છે તો શેડ્યુલ નંબર 8 માં કરવામાં આવે છે ભાષાનો સમાવેશ શેડ્યુલ નંબર 8 માં થાય છે 11મો પ્રશ્ન ભારતીય બંધારણમાં સંશોધન કઈ રીતે થાય છે તો જો મિત્રો સંશોધન જ્યારે કરવાનું હોય ત્યારે એક તો સાદી બહુમતી જરૂરી છે ત્યારબાદ બે તૃતીયાંશ બહુમતી હોય તો પણ ચાલે બે તૃતીયાંશ બહુમતી તથા અડધાથી વધુ રાજ્યોની સંમતિ હોય તો પણ સંશોધન થઈ શકે છે તો ઓપ્શન આ ત્રણે ત્રણ આવશે ત્યારબાદ 12મો પ્રશ્ન બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટિકલમાં કરવામાં આવે છે તો મિત્રો અહીં આર્ટિકલ નંબર 44માં સિવિલ કોડનો સમાવેશ થાય છે ત્યારબાદ 13મો પ્રશ્ન લોકસભાનું સત્ર ચલાવવા કેટલું કોરમ જરૂરી છે તો કોરમ એટલે ગણતરી તો અહીં 10% કોરમ હોય તો પણ બંધારણનું જે લોકસભાનું સત્ર છે એ ચાલે છે 14મો પ્રશ્ન છે ભાષાવાર રાજ્યોની સ્થાપના સૌ પ્રથમ કઈ સાલમાં થઈ તો 1956માં ભાષાવાર રાજ્યોની સ્થાપના થઈ એટલે કે સૌ પ્રથમ 1956માં થઈ ત્યારબાદ 15મો પ્રશ્ન રાજ્યસભામાં દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે તો અહીં મિત્રો
રાજ્યસભામાં દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. 16મો છે કેગ એટલે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, એની નિમણૂક કોણ કરે છે? તો કેગની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. 17મો પ્રશ્ન, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધુમાં વધુ કેટલા ટકા પ્રદાન રાખી શકે? તો અહીં 15% પ્રદાન રાખી શકે છે. 18મો પ્રશ્ન, પ્રધાનોની સંખ્યા મર્યાદિત કરતો બંધારણીય સુધારો કેટલામાં હતો? તો 91મો સુધારો હતો જે પ્રધાનોની સંખ્યા મર્યાદિત કરતો હતો. 19મો પ્રશ્ન છે, ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકાય છે? તો મિત્રો જો ચીફ ચૂંટણી કમિશનર એ ચૂંટણી કમિશનરને હટાવી શકે છે, એટલે એમની ભલામણ જરૂરી છે. 20મો પ્રશ્ન છે, કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે જ્યારે ટકરાવની સ્થિતિ થાય ત્યારે કઈ પરિસ્થિતિ સાચી છે? એટલે કે અહીં 4 પરિસ્થિતિઓ આપી છે, તમારે કઈ પરિસ્થિતિ સાચી છે તે જણાવવાનું છે. તો ઓપ્શન આપણે જોઈ લઈએ કે સુપ્રીમ કોર્ટ નિર્ણય લે, બી છે રાજ્ય સરકારનો જે કાયદો છે સર્વોપરી છે, સી છે કે કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે, અને ડી છે કે રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. તો મિત્રો જ્યારે આવો કિસ્સો થાય છે, એટલે કે આવી સ્થિતિ થાય છે, ત્યારે અહીં જુઓ ઓપ્શન સી સાચો છે કે કેન્દ્ર સરકારનો કાયદો એ સર્વોપરી છે. તો કેન્દ્ર સરકારના જે કાયદા અનુસાર જ અહીં કાર્ય થાય છે. તો મિત્રો આ હતા 20 પ્રશ્નો જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરના પૂછાયેલા પ્રશ્નો છે, એટલે કે આગામી જે પોલીસ ભરતી આવે છે આ બધી માટે બંધારણના જે પ્રશ્નો પૂછાય છે બધામાં અહીં ઉપયોગી છે. તો મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરો અને ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ઘણા બધા વિડીયો અહીં મળતા રહે છે. તો ફરી મળીશું મિત્રો, થેન્ક યુ.